અમારી D9 ન્યૂઝ YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, ક્લિક કરો, બે આઇકન કરો અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ. અંકલેશ્વર જીઆઈડીસીના ખાતામાંથી ડુપ્લિકેટ ચેક આપીને 74 લાખની ઉચાપત થઈ હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો, જેમાં દાહોદની પી ગોલ્ડ કંપની દ્વારા આ ચેક નાખવામાં આવ્યા હતા, જે અંગેની ફરિયાદના આધારે જીઆઈડીસી પોલીસે 2 બિઝનેસમેન ભાઈઓની અટકાયત કરી છે અને મુખ્ય સૂત્રધારને ઝડપી પાડવા માટેની કવાયત આરંભી છે. અંકલેશ્વર જીઆઈડીસી દ્વારા વિવિધ જમીનો સંપાદિત કરીને તેના ચેક ઇસ્યુ કરવામાં આવે છે અને તે નાણાં બેંક ઓફ બરોડા નર્મદા નગરી શાખામાંથી આપવામાં આવી છે. ગત 1 મેના રોજ આ શાખામાં 2 ચેક ક્લિયરિંગ માટે આવ્યા હતા. આ બંને ચેકની રકમ 74 લાખ જેટલી થવા જાય છે. આ બંને ચેક ઉપર સહીમાં થોડો ફેરફાર લાગ્યો હતો, જેથી બ્રાન્ચ મેનેજરે જીઆઈડીસીના એકાઉન્ટ વિભાગનો સંપર્ક કર્યો, જેમાં તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આ બંને ચેક ડુપ્લિકેટ છે. ડુપ્લિકેટ ચેક ઉપર ડુપ્લિકેટ સહી કરીને 74 લાખની ઉચાપત થઈ હોવાનું બહાર આવ્યું હતું. તપાસ દરમિયાન દાહોદની પી ગોલ્ડ નામની કંપની દ્વારા આ ચેક નાખવામાં આવ્યા હતા. બનાવની જાણ થતાં જ આ બનાવ અંગે જીઆઈડીસીના રિજિયોનલ મેનેજર ધવલ વસાવા દ્વારા અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી, જેથી પોલીસે તપાસ શરૂ કરતાં દાહોદના બિઝનેસમેન ભાઈઓ મિતેશ જશવંતલાલ પંચાલ અને મયુર જશવંતલાલ પંચાલની ધરપકડ કરવામાં આવી હતી અને રિમાન્ડની તજવીજ હાથ ધરી હતી અને ફરાર મુખ્ય સૂત્રધારને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. ધર્મેશ પટેલ, D9 ન્યૂઝ, અંકલેશ્વર.